વિદ્યાર્થી મિત્રો, હવે કરણને આપણે દાખલા જોઈશું. ગયા વખતે પણ થોડા દાખલા જોયેલા, તમે લોકો આના વિશે જાણો છો, છતાં પણ વધારે અવયવ તમારા મજબૂત કરવા હશે તો અવયવકરણના દાખલાઓ આવડા જરૂરી છે. આની અલગ અલગ રીતો પૈકીની ઈએક્સ પ્લસ બીએક્સ કોમન કાઢો, એક્સ કોમન કાઢો, વાય અહીંયા એ પ્લસ બી, એ પ્લસ બી સમાન છે તેથી એ પ્લસ બી કોમન, એક્સ પ્લસ આ એકદમ ચાર પદોમાંથી સામાન્ય કાઢવાની અંદર. બીજી રીત હતી પૂર્ણ ત્રિપદી એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર, તો તમે કહેતા એક્સ પ્લસ વાયનો હોલ સ્ક્વેર. જો મધ્યમ પદ માઇનસ આપ્યું હોય તો એક્સ માઇનસ વાયનો હોલ સ્ક્વેર. ત્રીજી રીત મહત્વની હતી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર પૂર્ણ વર્ગ અને વચ્ચે તફાવત એક્સ માઇનસ વાય અને એક્સ પ્લસ. હવે આપણે એનાથી એક આગળની મહત્વની રીત એટલે કે ભાગ પાડવાની રીત વિશે જોઈએ. ભાગ પાડવાની રીત, ભાગ પાડવાની રીત સમજતા પહેલા તમે ગુણાકાર વિશે ભણી ગયા છો. બહુપદીના ગુણાકારમાં આવું એક આવતું હતું, યાદ કરો, એક્સ પ્લસ એ એક્સ પ્લસ વાય. બરાબર ધ્યાનથી સમજો, એક્સ પ્લસ એ એક્સ પ્લસ બી, પહેલું પદ કેવું છે બંનેમાં સમાન, અને દરેક અવયવની અંદર બીજું પદ કેવું છે તો જુદું જુદું છે. તો એનો ગુણાકાર તમે કરતા હતા એક્સ એક્સ પ્લસ બી અને એ સાથે, પહેલાં એક્સ સાથે કરવાનું પછી એ સાથે કરવાનું, એક્સ પ્લસ બી ગુણાકાર કરો, એક્સ સ્ક્વેર ગુણાકાર કરો, એક્સ બી ગુણાકાર કરો, એ એક્સ ગુણાકાર કરો એ બી, તો જવાબ મળશે તમારો એક્સ સ્ક્વેર. સરળ રીતે લખો બે રસ્તી એક્સના સ્વરૂપમાં એ પ્લસ બી ને આવશે. આ એક મહત્વનું ગુણાકાર હતો, વિસ્તરણ હતું. હવે આને જરાક ઉપર ઉપર જઈને રિવર્સ વિચારો, ઊંધું વિચારો. જો તમને આવું આપેલું હોય, આ પ્રકારેનું આપેલું હોય, તો તેના અવયવ આવવા પડે, જે આપણે ભાગ પાડવાની રીત તરીકે ઓળખીએ છીએ. એમાંની પહેલી રીત જે છે કે એનો પેટા પ્રકાર કહીએ કે જ્યારે અંતિમ પદ ધન હોય અને મધ્યમ પદ પણ ધન હોય. રીત એક એક્સ સ્ક્વેર પ્લસ સાત એક્સ પ્લસ ટેન, અંતિમ પદ ધન છે, મધ્યમ પદ પણ ધન છે, અંતિમ પદ ધન મધ્યમ પદ ધન, તો શું આવશે? તો આ ભાગ પાડવાના છે, આ આપણા માટે એ બી છે દસ, આ આપણા માટે એ પ્લસ બી છે સાત. બાબત ધ્યાનથી જુઓ, અહીંયા આગળ એક કોયડા જેવું છે કે એવી કઈ બે સંખ્યાઓ છે જેનો ગુણાકાર દસ થાય અને સરવાળો સાત થાય? એવી કઈ બે સંખ્યાઓ છે જેનો ગુણાકાર દસ થાય અને સરવાળો સાત થાય? તો તમે તરત વિચારશો, દસ એકા દસ તો કે અગિયાર થાય, પાંચ દુ દસ તો સાત થાય. તો આના અવયવ પાડવાના, દસ એકા દસ, બે પંચા દસ, તો કોનો ગુણાકાર, ગુણાકાર તો દસ બંને થયો પણ કોનો સરવાળો સાત થાય છે? બે ગુણાકારમાં પાંચ, એનો સરવાળો સાત થાય છે. તેથી તમે કહી શકશો કે આ એટલે સાત વિચારવાનું છે આવું, અને આ દસ એટલે આપણા માટે એ બી. તો આને બે ભાગમાં વહેંચી કાઢો, તો એક્સ સ્ક્વેર હું આને જેવું લખું સેમ, શું લખ્યું સાત, તો શું પડ્યું બે અને બે અને પાંચ થઈ ગયું. જો ગુણાકાર દસ, સરવાળો તે ગુણાકારના અવયવોનો સાત, છૂટું પાડો એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ પ્લસ પાંચ એક્સ પ્લસ દસ. રીત નંબર એક જે મેં પહેલાં લખી હતી, કોમન કાઢો એક્સ કોમન એક્સ પ્લસ ટુ, પાંચ કોમન કાઢો એક્સ પ્લસ ટુ, તમારો આન્સર સમાન પદો બહાર નીકળે એક્સ પ્લસ પાંચ, તમારો જવાબ.
अंतिम पद धन मध्यम पद धन, तो पहली बाबत गुणाकार प्लस दस आवो जोईए अने सरवाळो प्लस सात आवो जोईए। एक કોયડા જેવું છે, એવી બે સંખ્યા શોધો કે જેનો ગુણાકાર દસ આવે અને તે બે સંખ્યાનો સરવાળો સાત આવે। આની બીજી રીત એટલે કે નિશાનીમાં થોડો હું ચેન્જ કરું છું, નિશાનીમાં થોડોક ચેન્જ। બીજો દાખલો એક્સ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ સાત એક્સ માઇનસ પ્લસ દસ, મેં શું ચેન્જ કર્યું? મધ્યમ પદ માઇનસ કર્યું, અંતિમ પદ પ્લસ છે, પહેલામાં અંતિમ પદ અને મધ્યમ પદ બંને પ્લસ હતા। પહેલો દાખલો આપણો એવો હતો એક્સ સ્ક્વેર પ્લસ સાત એક્સ પ્લસ દસ, બંને પ્લસ હતા। હવે આવ્યો બીજો દાખલામાં એક્સ સ્ક્વેર માઇનસ સાત એક્સ પ્લસ દસ, મધ્યમ પદ માઇનસ। સિમ્પલ વાત છે આ, એટલે આપણા માટે એ અને બી દસ, દસ એકાદશ થઈ શકે, બે પંચાદશ થઈ શકે, અને આ એટલે એ પ્લસ બી બરાબર માઇનસ સાત લાવવાનું છે। માઇનસ સાત શેમાં આવી શકશે બોલો? આ કરશો એક વત્તા દસ કરશો તો અગિયાર, પણ બે વત્તા પાંચ કરશો તો સાત, પણ માઇનસ સાત જોઈએ તો કોણ? માઇનસ બે વત્તા માઇનસ પાંચ, તો જવાબ શું આવશે? માઇનસ સાત। પહેલામાં તો બધા ધન હતા એટલે વિચારવાનો સવાલ નહોતો, અહીં ઋણ આવે ત્યારે ખાસ વિચારવાનું, અહીંયા બાળકો ખૂબ મૂંઝાય છે, તેમને સમસ્યા ઉભી થાય છે। તો તમારો જવાબ આવ્યો માઇનસ બે એક્સ માઇનસ પાંચ એક્સ પ્લસ દસ। કોમન કાઢો, આગળની રીત પ્રમાણે જ દાખલો થશે। તમે મૌખિક પણ વિચારી શકો છો, બેનો ગુણાકાર કરો નિશાની સાથે, પાંચ દુ દસ, બેનો સરવાળો વિચારો નિશાની સાથે। હવે દાખલા નંબર ત્રીજો, થોડોક ફરક કરી દાખલામાં, એક્સ સ્ક્વેર માઇનસ પ્લસ એક્સ માઇનસ બાર, એક્સ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ બાર, શું મેં કર્યું? જો અંતિમ પદ માઇનસ કર્યું, મધ્યમ પદ પ્લસ, પહેલામાં બંને પ્લસ, બીજામાં મધ્યમ પદ માઇનસ। મહત્વની વાત જે છે અંતિમ પદ કયા નક્કી કરો, ધન છે કે ઋણ? તો કે ધન છે। હવે અંતિમ પદ શું આવ્યું? ઋણ, તો આપણા માટે એ બી છે। એ બી કેવું છે? માઇનસ બાર, માઇનસ બારનો મતલબ એને આવા વિચારો બાર એકા બાર, પણ જવાબ ઋણ ક્યારે આવે? કોઈ પણ એક ઋણ હોવો જોઈએ, અને એ પ્લસ બી બરાબર શું વિચાર્યું છે? અહીંયા કશું નથી, શું આવ્યું? વન વન, તો આના આવા વિચારો બે છક બાર ત્રણ ચોક બાર કયા સેટ થશે? કોયડા તરીકે જોઈએ તો એક ઋણ અને એક ધન સંખ્યાનો ગુણાકાર માઇનસ બાર મળે અને તે સંખ્યાઓનો સરવાળો એક મળે, તો તે સંખ્યાઓ કઈ? તો સિમ્પલ છે, બાદબાકી કરો તો અગિયાર આવે, બાદબાકી કરો ચાર આવે, બાદબાકી કરો મોટામાં ના હોય તો ચારમાં ત્રણ જાય તો એક, છમાંથી બે જાય તો ચાર, બારમાંથી એક જાય તો અગિયાર, એમાંથી કોણ સેટ થાય છે? તો આ, તો તમે કહી શકો કે ચારમાંથી ત્રણ બાદ કરો તો જવાબ શું આવી જાય? એક, ચારમાંથી ત્રણ બાદ કરો શું જવાબ આવે? એક, તો અહીંયા એની જગ્યાએ શું હોવું જોઈએ? ચાર, અને બીની જગ્યાએ શું હોવું જોઈએ? માઇનસ ત્રણ, માઇનસ ત્રણ, એના બે ભાગ પડ્યા, તો એક સંખ્યા આપણા માટે થઈ ગઈ ચાર અને બીજી સંખ્યા થઈ ગઈ માઇનસ ત્રણ, જેથી આપણે કહીશું એક્સ સ્ક્વેર પ્લસ ચાર એક્સ માઇનસ ત્રણ એક્સ માઇનસ બાર, કોમન કાઢો એક્સ પ્લસ ચાર માઇનસ ત્રણ કોમન કાઢો, એક્સ પ્લસ ચાર, અહીં તમે ભણી ગયા છો શા માટે નિશાની માઇનસ કોમન કાઢીએ છીએ, ત્યારે અંતિમ પદ માઇનસ હોય તો ધન થઈ શકે, થઈ જાય છે। મૌખિક વિચારો, ગુણાકાર કરો નિશાની સાથે,
જ્યારે તેની પાસે માઇનસ સરવાળો વિચારો નિશાની સાથે તો તમે જવાબ આવશે ફરીથી અંતિમ પદ જ્યારે માઇનસ હોય ત્યારે અવયવો પાડવાના, અવયવોની બાદબાકી કરવાની, મોટો અવયવ હોય તેને મધ્યમ પદની નિશાની આપવાની. મોટો કોણ છે, ચાર કે ત્રણ? તો કે ચાર. મધ્યમ પદ શું છે? ધન. તો મોટા મોટા પદને ધન નિશાની, તો નાના પદને શું આપવાની? ઋણ નિશાની. ચોથી રીત જોઈએ. એક્સ સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ બાર. જો અંતિમ પદ બાર માઇનસ છે, પહેલા બે મેં પ્લસ પ્લસ લીધા હતા, જો દસ પ્લસ હતા અહીંયા, દસ પ્લસ હતા અહીં, માઇનસ બાર એ માઇનસ બાર, તો નક્કી વાત છે તો એક ધન છે ને એક ઋણ છે, બાદ બાકી બી કરવાની છે. તો ચાર તરી બાર માઇનસ કરશો તો જવાબ આવશે વન, પણ આપણને વન નહીં જોઈએ, આપણે શું જોઈશે? તો એક્સ સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ બાર. અહીંયા તમે જોઈ શકો છો કે મધ્યમ પદ કેવું છે, માઇનસ. તો આપણે વિચારો નિયમ, અવયવો એવા પાડો કે જેથી બે સંખ્યાનો ગુણાકાર માઇનસ બાર મળે. માઇનસ બાર મળે મતલબ તમે સમજી ગયા, એક ધન હોય તો એક ઋણ હોય, અને બીજી વાત તે બે અંકો જે મળે અવયવો તેનો સરવાળો વિચારો ને તો માઇનસ એક થવો જોઈએ. માઇનસ એક ન આપ્યો એટલે માઇનસ એક સમજો. તો માઇનસ ક્યારે જવાબ મળે? તો હું કહું એ વત્તા બી. માઇનસ એક ક્યારે મળે? તો હું લખી શકું માઇનસ ચાર લખો ને ત્રણ લખો તો જવાબ માઇનસ એક મળે. પણ કોઈ આવું લખે તો ચાર અને ત્રણ લખે તો સિમ્પલ જવાબ છે, વન મળે. કોઈ માઇનસ ત્રણ વત્તા ચાર લખે તો વન મળે. કેમ? માઇનસ ત્રણ વત્તા ચાર એટલે શું? એક ઋણ છે ને એક ધન છે, વાત એ કરવાની, મોટા નિશાની આપણને. તેથી આ બંને શક્ય નથી, આ બંને સેમ જ વસ્તુ છે. તેથી અહીંયા આગળ એક્સ સ્ક્વેર માઇનસ ચાર એક્સ પ્લસ ત્રણ એક્સ માઇનસ કોમન કાઢો. એક્સ કોમન, એક્સ માઇનસ ચાર, ત્રણ કોમન કાઢો, એક્સ માઇનસ ચાર, એક્સ માઇનસ ચાર અને બે કૌંસમાં એક્સ પ્લસ ત્રણ. તમે જોઈ શકો છો ફરીથી મૌખિક ગુણાકાર કરો નિશાની સાથે, બાર ચાર માઇનસ ચાર તરી બાર, અને બંનેનો સરવાળો વિચારો નિશાની સાથે તો માઇનસ એક. તો આ રીતે તમે આટલી જે બેઝિક રીતો છે કે જેમાં નિશાનીનો ફેરફાર આવે છે અને એના આધારે જવાબમાં થોડો થોડો બદલ આવે છે, આ ખૂબ જ અગત્યની વાત છે. નિશાનીમાં ભૂલ આવે છે. ઘણા વિદ્યાર્થીઓ કહે મારી નિશાની ખોટી પડી, નિશાની ખોટી પડી મતલબ તેની અંદર હજુ સમજણમાં કચાશ છે. તેથી તમે પુનરાવર્તન કરો, વારંવાર આ દાખલાઓ ગણો, કારણ કે આ દાખલાઓ નવમા ધોરણમાં પણ ખૂબ છે અને દસમા ધોરણની અંદર બહુપદીનું ચેપ્ટર છે તેમાં ચોથું ચેપ્ટર દ્વિઘાત સમીકરણ છે તેની અંદર પણ આની અંદર ખૂબ દાખલાઓ આનો ઉપયોગ થશે. તેથી આ દાખલો તમારે કરવાનો છે. હવે હું તમને મૌખિક જવાબ પૂછું, તમારે જ મૌખિક જવાબ વિચારવાનો છે. એક્સ સ્ક્વેર દસ એક્સ પ્લસ ચોવીસ, આનો જવાબ તમારે કહેવાનો છે. એક્સ તો નક્કી વાત છે, અહીંયા જવાબમાં શું આવશે વિચારો. ચોવીસ ના બે અવયવ પર, ચોવીસ એકા ચોવીસ, બાર દુ ચોવીસ, છ ચોક ચોવીસ, આઠ તરી ચોવીસ, એનો સરવાળો કરો. તો કોનો સરવાળો તમને દસ મળે છે? તો છ ચોક ચોવીસ, છ અને રાઈટ છે તમારો. બીજો એક્સ સ્ક્વેર માઇનસ ત્રીસ ના હવે વિચારો, ધન છે, ધન છે, ત્રીસ એકા ત્રીસ, પંદર દુ ત્રીસ, સરળ છે, પંદર ને બે સત્તર, ત્રણ દાન ત્રીસ, દસ ને ત્રણ તેર, નહીં, છ પંચા ત્રીસ, રાઈટ, છ ને પાંચ અગિયાર. તેથી અહીંયા અગિયાર છે. અગિયારના બે ટુકડા એવા કરવાના છે
કે જેથી તે બે અવયવો નો ગુણાકાર પ્લસ 30 થાય. તો તમે કહી શકશો, જો તમે જવાબ વિચારી લીધો હશે. બોલો, પહેલો એક્સ તો નક્કી જ છે, શું થશે? પ્લસ 5 પ્લસ 6 રાઈટ જવાબ છે. આ રાઈટ જવાબ છે, આ રાઈટ છે કે આ રાઈટ છે કે આ રાઈટ છે, આ ત્રણમાંથી તમારે કહેવાનું છે. આ સાચું, આ સાચું કે આ સાચું? ડાઉટ જાય છે તો ફરીથી ગુણાકાર કરો. બે નો તો 30 બરાબર છે, બે નો સરવાળો કરો નિશાની સાથે તો પ્લસ 11 થાય. ખોટું, ખોટું છે. ચલો, બે નો ગુણાકાર કરો નિશાની સાથે, 6 × 5 = 30 રાઈટ જવાબ છે. અને બંનેનો સરવાળો કરો નિશાની સાથે તો −11 આ જવાબ સાચો છે. બેનો ગુણાકાર કરો તો −30 થઈ જાય છે. જો −5 અને −6 આ ખોટું છે. તેથી તમારો જવાબ સાચો છે. કયો? x − 5 x − 6. ત્રીજો, x²± 3x − 18 −12 − 18. જ્યારે ઋણ હોય ત્યારે બાદબાકી વિચારવાની, 18 + 18 = 18. તો 18 માંથી 1 જાય તો 17. બોલ બીજો આવે, 9 × 2 = 18, 9 માંથી 2 જાય તો 7. ચલો ત્રીજો આવે, 6 × 3 = 18, 6 માંથી 3 જાય તો 3 ટાઈપ જાય. તો 6 × 3 = 18 બાદબાકી વિચારવાની. અહીં આવે ત્યારે શું વિચારવાનું છે? સરવાળો. જ્યારે અહીંયા શું વિચારવાનું? બાદબાકી. અહીંયા શું વિચારવાનું? અવયવોનો સરવાળો. અહીંયા શું વિચારવાનું? અવયવોની બાદબાકી. અહીંયા અવયવની બાદબાકી 3 થઈ, તો 3 સિમ્પલ બાદબાકી છે. 6 માંથી 3 જાય તો મોટો હોય તેને મધ્યમ પદની નિશાની આપવાની. તો x², બોલો જવાબ શું આવશે? x + 6 અને x − 3. એકદમ સેલ્ફી જાતે x²− 3x − 28. ચલો જવાબ વિચારો. x² છે તે x લખવાનું. જો y² હોય તો y લખવા. હવે નિશાની વિચારો, −28 છે. બીજો, 14 × 28 બાદબાકી વિચારો. 14 − 2 7 × 6 = 28. શું આવશે? રાઈટ, 7 × 6, 7 માંથી 4 જાય તો 3. આપણને 3 જોઈએ છે કે −3 જોઈએ છે? તો આપણે પહેલાં બોલીએ છીએ, જ્યારે બાદબાકીના અવયવ વિચારીએ ત્યારે મોટાને મધ્યમ પદની નિશાની આપવાની. મોટો પણ છે 7, તો એને મધ્યમ પદ −7, તો મધ્યમ પદમાં −7 માઇનસ નિશાની મળી. મધ્યમ પદના મોટાને 7 ને, તો નાની સંખ્યાને ધનની નિશાની. આ તમારો જવાબ થઈ જશે. હવે કેટલીક ખાલી જગ્યા તમે વિચારો, હું 3-4 ખાલી જગ્યા તમને આપું છું, તે તમે ધ્યાનથી જોઈ લો. બરાબર, ફરીથી રિવિઝન જોઈ લેજો. ધન આવે ત્યારે અવયવો પાડવાના. મધ્યમ પદ ધન હોય તો બંને ધન, મધ્યમ પદ ઋણ હોય તો બંને ઋણ, માઇનસ હોય અંતિમ પદ ત્યારે અવયવો પાડવાના. બાદબાકી વિચારવાની. બાદબાકી જો સહગુણક તરીકે આવી જાય તો બીજો સવાલ, મોટા અવયવને મધ્યમ પદની નિશાની આપી દેવાની. એમની કિંમત શોધી કાઢો, એમની કિંમત શોધી કાઢો. એમ શોધો, x² − m = x − 5 x + 5. એમ બરાબર કેટલું? વિચારો, x² − m. તો અહીંયા કઈ સંખ્યા મૂકો કે જેથી એના અવયવો એક વાર +5 અને −5 પડે? તો તમે તરત સૂત્ર મૂકી શકશો,
x square minus y square, x minus y, x plus y. તેથી અહીંયા આગળ y square આવશે, મતલબ અહીંયા આગળ x minus y. સરખણ કરો, x square minus y square, x minus y, x plus y. તો y ની જગ્યાએ શું થયું? 5. તો એમની જગ્યાએ 5 મૂકવાના? ના, અહીંયા આગળ આ એમની જગ્યાએ શું મૂકવાનું? તો અહીંયા શું આવે? 5 નો સ્ક્વેર. જવાબ શું આવશે? 25. જે 25 વિચાર્યું તે સાચું છે. બીજું, એક્સ સ્ક્વેર બાર એક્સ વાય પ્લસ 9 વાય સ્ક્વેર બરાબર 2x પ્લસ m હોલ સ્ક્વેર. m બરાબર કેટલા? 4x સ્ક્વેર પ્લસ 12xy પ્લસ 9y સ્ક્વેર 2x પ્લસ m નો સ્ક્વેર. m બરાબર શું? અવયવકરણ છે, ત્રિપદી પૂર્ણ સ્ક્વેર. તો અવયવ પાડો, 2x નો સ્ક્વેર 3y નો સ્ક્વેર. તમે સમજી ગયા તરત? જેવો દાખલો તમે ગણ્યો હતો આની અંદર તમને ખબર પડી ગઈ. આ ઉપરથી તમે શું લખો? આ બંનેને કૌંસમાં લીધો અને હોલ સ્ક્વેર કરી નાખો. આ એટલે શું બતાવે છે આપણો? એમ. જવાબ શું આવશે? 3y. ત્રીજું, એક્સ સ્ક્વેર પ્લસ એમ એક્સ પ્લસ 20 એક્સ પ્લસ 4 એક્સ પ્લસ 5. તો એમ બરાબર કેટલા? તો એમ બરાબર કેટલા? ભાગ પાડો ની અંતિમ પદ પ્લસ 20. તો 20 છે એટલે મતલબ બે અવયવ પાડો. કયા કયા પડશે? 4 × 5 = 20. પડી ગયા 4 × 5 = 20. ગુણાકાર 20. હવે આ બેનો સરવાળો વિચારો નિશાની સાથે. તો કેટલો આવે? 9. તો અહીં શું આવજે? 9 આવે છે. નહીં. ચોથું, એક્સ સ્ક્વેર પ્લસ 11x પ્લસ ખાલી જગ્યા બરાબર એક્સ પ્લસ 8 એક્સ પ્લસ 3. બહુ સિમ્પલ છે. અહીંયા તમારે એમ બરાબર કિંમત શોધવાની છે. જો ગુણાકાર કરો નિશાની સાથે, સરવાળો કરો નિશાની સાથે, ગુણાકાર એ આપણું એમ દર્શાવે છે. તેથી 8 × 3 = 24. જવાબ તમારો થશે 24. એક વધુ, પાંચમો, એક્સ સ્ક્વેર માઇનસ 3x માઇનસ 10 એક્સ માઇનસ એમ એક્સ માઇનસ એમ. તો એમ બરાબર કેટલા હોય? એમ બરાબર કેટલા હોય? માઇનસ 10 ના ભાગ પડો. માઇનસ આવે ત્યારે બે ભાગ પડે અને બાદબાકી. 10 × 1 = 10, તો બાદબાકી થાય 9. 5 × 3 = 5 × 2 = 10. 5 × 2 = 10. 5 × 5 = 2 જાય તો 3 રાઈટ જવાબ છે. પણ માઇનસ 3 લાવવા હોય તો શું કરવાનું? મોટાને માઇનસ, મોટાને માઇનસ, નાનાને પ્લસ. તો માઇનસ વાળો કોણ છે? એમ. તો એમની જગ્યાએ 5 અને એની જગ્યાએ કેટલા આવશે? 2. માઇનસ 5 દેવું? માઇનસ તો ઓલરેડી આપેલું છે. તેથી એમની જગ્યાએ શું આવે? 5 અને એની જગ્યાએ 2. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે અવયવ કરીને તમે અલગ અલગ દાખલાઓ તમે કરી શકો છો. એની પ્રેક્ટિસ કરવી જરૂરી છે. એટલા માટે પ્રેક્ટિસ કરશો કે જેથી તમને ગણતરી ઝડપથી કરી શકો, મૌખિક કરી શકો અને કેટલાક દાખલાઓના જે ભવિષ્યમાં બહુપદીમાં કે દ્વિઘાત સમીકરણમાં આવવાના છે તેને તમે ઝડપથી ઉકેલી શકો. તેથી ગણિતનો આ અવયવકરણ બીજગણિત પાયાનો અને મહત્ત્વનો
મહાવરો તમારે કરવો જરૂરી છે અને તે કરતા રહો. બધાને ખૂબ ભણો, સારું ભણો અને એકદમ સ્વસ્થ રહો, ખુશ રહો એવી શુભેચ્છા આપું છું. થેન્ક યુ.